આજકો ચર્ચામાં જ્ઞાન, નોલેજ કે હો તો જ્ઞાન ભનેકો જ્ઞાન કહાંબાટ મિલ્છ, એસલાઈ ગર્ને પ્રક્રિયા કે હો? હામીલાઈ થાહા છ જ્ઞાન ભનેકો સબથોક હો, જ્ઞાન નઈ જીવનકો અંતિમ સીડી હો. જ્ઞાન ભયો પછી સબથોક ભયો, જ્ઞાની ભયો તો અવ એસ ભંદા માથી હુનુ પર્ને કેહી પણ છૈન. અવ તું જ્ઞાની ભનેકો કે હો? તું જ્ઞાન ભનેકો કે હો? તું મિલ્છ કસરી? હામીલે શિક્ષાલાઈ હામીલે જ્ઞાનકો આધાર ઠાનેકા છૌં, ર અહિલે હામીલે માન્ને ભનેકો જ્ઞાન ગર્ને સ્થળ ભનેકો શિક્ષાલાઈ માન્છૌં. ફેરિ તો શિક્ષા બાટ જ્ઞાન આયો છ, જ્ઞાન ભયો છ કે છૈન, યો હામીલાઈ થાહા છૈન. યહાં જ્ઞાનલાઈ જાણનું ભંદા પહેલા દુઈ આયામલાઈ જાણું. એવટા હામીલે માંદે આયો જાણકારીગત શિક્ષા, જસલા હામી જ્ઞાન ભન્છૌ, જાણનુલાઈ યો ત્યો ઇતિહાસ એસો ભયો થયો, ઉસો ભયો થયો, યહાં એસ્તો છ, ઉહાં ઉસ્તો છ, યો એતિ બેલા જન્મેકો થયો, યો માન્છે ઠૂલો, યો સાનો, એસકો નામ યો, યો નામરૂપ નામરૂપ જનિત શિક્ષા, સામાન્ય જ્ઞાન, આઈક્યુ જનિત યહાં ભર્ને પુસ્તક પઢ્ને યહાં ભર્ને, એસ્તો ખાલકો યો જાણકારીગત શિક્ષા ભયો. ર અહિલેકો શિક્ષા એસેમાં આધારિત છ, એહી નામરૂપ જનિત રૂપમાં આધારિત છ. યો યો બહાર જાણે હો ભને કે હુન્છ? ગુજરા ગર્નકો લાગી જુન કામ હુન્છ ત્યો કામલાઈ સરળ હુન્છ. ર અહિલેકો શિક્ષા કેવલ જીવનલાઈ ગુજરા ગર્નકો લાગી જાણકારીગત શિક્ષા, એત્તિ હો. અબ યો તો જ્ઞાન હોઈન, યો તો બિલકુલઈ જ્ઞાન હોઈન, યો તો બિલકુલ અજ્ઞાન હો. અબ વિશ્વવિદ્યાલયબાટ વિદ્યાવારિધિકો ઉપાધિ પાયો, હામીલાઈ લાગ્છ ઉ જ્ઞાની ભયો? હોઈન, ઉ અજ્ઞાની સાબિત ભયો. ત્યાંબાટ જ્ઞાન મિલ્દૈન, અજ્ઞાન મિલ્છ, યો તો અજ્ઞાન નહીં હો. યો જાણકારીગત શિક્ષા જ્ઞાન હોઈન, અજ્ઞાન હો. ફેરી યો પણ ઉતિ નઈ આવશ્યક છે, જાણકારીગત શિક્ષા પણ આવશ્યક છે. બહારકો લાગી જીવન ગુજરાકો લાગી સરળ તો પડશ નહીં. અબ તો જાણકાર ભયો ભને કે હુન્છ? બહાર કામ ગર્ન, રાજનીતિ ગર્ન, યા ડોક્ટર બન્ન, યહાં પાઇલટ બન્ન, તો કામકો લાગી તો જાણકારીગત શિક્ષા પાયો, ર ઉસલે વિદ્યાવારિધિ પાસ ગર્યો, તો ઉ તો કામ ગર્ન, તો યંત્ર બન્ન, તો યંત્રદાસ બન્ન, તો જાણકાર ભયો, તો રાજનીતિ ગર્ન જાણકાર ભયો. યો એક તરફ યો ચાહિન્છ, યો બહારી ઔજાર હો, યો ચાહિન્છ. યો અજ્ઞાન ભયો પણ ઔજારકો રૂપમાં ચાહિન્છ, અજ્ઞાનકો પણ ઉતિ નઈ આવશ્યકતા છ. ફેરી જ્ઞાન ભનેકો કે હો? જો સબથોક હો, તો રાજનીતિજ્ઞ માત્રે હોઈન, રાજનીતિજ્ઞકો જાણકાર માત્ર હોઈન, એસમાં માત્ર વિદ્યાવારિધિ લીએકો હોઈન, જો ડોક્ટર માત્ર હોઈન, જો પાઇલટ માત્ર હોઈન, જો હામીલે સંસારમાં જેલાઈ ઠૂલો માન્છું કામમાં, તો માત્ર હોઈન, એસકો જાણકાર માત્ર હોઈન, જ્ઞાની જ્ઞાન કે હો? હામીલે જ્ઞાની જ્ઞાનલાઈ ભગવાન માન્છું. ફેરી તું કો હો? ફેરી તું ભગવાનલાઈ કેવલ માન્યતા માત્ર રાખછું? તું કો હો? કો હો? તું માનવ નહીં હોય જસ્તો ઠાન્છું. ઉ જ્ઞાની ભયો તો કો હો? કો હો? રહસ્યમય ભયો. તું શિક્ષામાં છૈન, તું શિક્ષામાં હોનું પડ્યો, શિક્ષામાં તું દિનું પડ્યો, શિક્ષાલે જ્ઞાની બનાવવું પડ્યો. જાણકાર માત્ર હોય, જાણકાર તો આપે હોય, જાણકાર બનાવનકો લાગી શિક્ષા વ્યવસ્થા ગર્નુપર્ને નહીં થિએન, અહિલેકો શિક્ષા વ્યવસ્થા ગર્નુપર્ને નહીં થિએન, કેવલ જાણકાર જાણકારી ર જીવનકો ગુજારા એત્તિકો લાગી શિક્ષા વ્યવસ્થા. યો વાયાત ભયો, યો અજ્ઞાન ભયો, તો ત્યાંબાટ જ્ઞાન મિલ્દૈન. જ્ઞાન ગર્ને, જ્ઞાની બન્ને એક પ્રક્રિયા છ,
त्यो मानव जीवन विकासमा त्यो प्रक्रिया लागू हुन्छ र ऊ ज्ञानी बन्छ। र यति हो, मानव चेतनाको उचाइ यति हो, उसले ज्ञान गर्न सक्दछ। अब यो प्रक्रिया के हो? अब त्यो ईश्वर बन्ने त्यो प्रक्रिया के हो? त्यो ज्ञान के हो जुन सब थोक हो अनि केही छैन, उसले जान्न बाँकी केही रहँदैन। अब यो गर्ने प्रक्रिया न शिक्षामा छ न शास्त्र नै पढेर त्यो मिल्छ। यसको लागि थोरै बुद्धिमत्ता चाहिन्छ, थोरै विवेक चाहिन्छ। यहाँ बाहिर र भित्र यो पुरा जान्नको लागि यहाँ जिज्ञासा चाहिन्छ, यहाँ थोरै रहस्यमा डुब्नुपर्छ, यहाँ रहस्य चाहिन्छ। यसो त फेरि स्वतः बच्चा रहस्यमय छ, जिज्ञासु छ, उसको जिज्ञासालाई नमार्ने हो भने, अहिलेको शिक्षामा लगेर उसको जिज्ञासालाई नमार्ने हो भने ऊ स्वतः यो ज्ञान गर्ने प्रक्रियामा आउन सक्छ र स्वतः ऊ ज्ञानसम्म जान सक्छ। यो ज्ञान गर्ने प्रक्रिया उसले बुझ्न सक्छ। यति हो, यो बुझ्यो त ऊ भगवान्, ऊ ईश्वर, ऊ अरू कोही होइन, यही ज्ञान गर्नेवाला। बस ईश्वर भनेको यति हो, जसले ज्ञान गर्ने प्रक्रिया जान्यो, बस वही ईश्वर हो, अरू कोही होइन। फेरि यो हामीलाई यति सरल किन भएन? फेरि शिक्षा व्यवस्थामा नै यो लगेर किन दिएन? किनकि यहाँ कोही पनि ज्ञानी भएन, ज्ञानीले शिक्षा नै दिएन, त्यो त्यहाँ छैन। अब ज्ञान गर्ने कसरी? अब यसलाई त आफैले गर्नु पर्यो, एक्लै गर्नु पर्यो, यहाँ कोही सहायक छैन। ज्ञानको पनि जानकारी छ, तर त्यो ज्ञान गर्ने प्रक्रिया भनेको त आफैले गर्ने हो। त्यो प्रक्रिया भनेको आफू हो, चेतना आफूसँग छ, आफ्नो चेतना त्यो प्रक्रियामा आउने हो। शास्त्र, गीता ज्ञान, वेद ज्ञान, बाइबल ज्ञान, धर्मशास्त्र पढेर ज्ञानी बन्ने त होइन, ज्ञानको प्रक्रिया आफूमा बन्ने हो। ज्ञान गर्ने सिस्टम आफूमा तय भएपछि अनि ऊ ज्ञानी बन्ने हो। जस्तो एउटा बच्चा रुन्छ, हाँस्छ, दुःख आउँदा रुन्छ, सुख आउँदा हाँस्छ, बस उसलाई ज्ञानको आवश्यकता नै छैन, बस ऊ स्वाभाविक जस्तो छ। चोट लागे रुन्छ, सुख आउँछ, हाँस्छ, हाँस्छ रुन्छ, खिस्छ हाँस्छ, इच्छ रुन्छ, बस सक्यो। यहाँ ज्ञानी बन्नुपर्ने आवश्यकता नै छैन। तर जब मानिसको बुद्धि अलिकति बन्छ, अब यसोले यतिले चल्दैन, त्यो पिक्चर रोने र त्यो खिस्सा हाँस्ने, बस यति त्यहाँ नै छ ज्ञान। त्यो त ज्ञानी नै हो, बच्चा ज्ञानी, उसले ज्ञान आवश्यकै छैन, यति भए भयो। तर जब बुद्धि बन्छ, अब त्यसको पनि कारण जान्नुपर्छ। दुःख अनि सुख के हो, दुःख के हो, अब उसले जान्नुपर्ने हुन्छ, सबै कुरा जान्नुपर्ने हुन्छ। जान्नु पर्दाखेरि ऊ रुन सक्दैन, हाँस्न पनि सक्दैन। जब सोच्न खोज्छ ऊ गम्भीर हुन्छ, हाँस्न सक्दैन, रुनुपर्ने कारण भए पनि ऊ सम्हालिन्छ। ऊ यति गर्न सक्थ्यो भने ऊ स्वाभाविक बन्थ्यो। फेरि तर बुद्धि त आउँछ, बुद्धि आएपछि यति नै गरेर रहनु त भएन, अब यसको पनि कारण जान्नु पर्यो। कारण जान्नु पर्यो, पहिलो ज्ञानको लागि पहिलो स्टेप के रहेछ? कारण जान्नु पर्यो, जुनसुकै कुराको कारण जान्नु पर्यो, किन, कसरी, कहाँबाट, कहाँसम्म, समाधानसम्म त जानु पर्यो। बस ज्ञानको पहिलो सिँढी भनेको कारणलाई जान्नु पर्यो। बस दुःख कहाँबाट आउँछ, सुख के हो, हाँस्नुपर्छ किन, रुनुपर्छ किन, यो कारण के हो? जब कारणै थाहा हुन्छ, तब रुनु पनि पर्दैन, हाँस्नु पनि पर्दैन, बस स्वाभाविक, स्वाभाविक। स्वाभाविक व्यक्ति कस्तो हुन्छ? न रुनु न हाँस्नु,
रुनुपर्ने कारण पनि समाप्त भयो, हाँस्नुपर्ने कारण पनि समाप्त भयो। उसले जान्यो, समाप्त भएको होइन, उसले जान्यो रुनुपर्ने कारणलाई पनि जान्यो, हाँस्नुपर्ने कारणलाई पनि जान्यो, कारणलाई जान्यो, कारणलाई देख्नु। गौतम बुद्ध भन्छन् दुःख सत्य, उनले दुःखलाई देखे, अब यो देखे त उसको कारण जाने, फेरि त्यहाँ सुखलाई देख्न सकेको भए पनि सुख सत्य हो भन्न मिल्छ। यहाँ बुद्धले दुःख नै सत्य हो भनेर फेरि हामी यही मान्ने होइन, यहाँ सुख पनि सत्य हो भन्न थाल्यो। सुखलाई देखिन्थ्यो, दुःख र सुख यहाँ छ र त्यसको कारणलाई जान्ने हो। बुद्धले दुःखलाई देखेर त्यसको कारण खोजेको भएर दुःख छ है, यो त सत्य छ, अनि यसको कारण खोज अनि यसको समाधान सम्झाऊ, अनि छैन दुःख। अब यस्तै सुख खोज, सुखको कारण सम्झाऊ, अनि त्यो कारणसम्म गएपछि, कारण नै जानेपछि सुखलाई पनि हल गर, दुःखलाई पनि हल गर, हल हुन्छ, दुवै हुन्छ, सुख दुःख दुवै हल हुन्छ। केवल हल भएको स्थिति के होला, त्यो परम स्थिति, यसलाई आनन्द भनिन्छ, शान्ति भनिन्छ, मुक्ति भनिन्छ, ज्ञान भनिन्छ। यो त हामीलाई अनुभव नै छ। यहाँ हाँस्नु हाँस्नुपर्ने स्थिति आउँछ, हाँस्यो, यसको कारण जान्यो, यससँग जोडिएन। यहाँ रुनुपर्ने कारण आउँछ, रोइदियो, फेरि यससँग जोडिएन, यसको कारण नै जाने। रुनी हाँस्ने यो संवेग त छ, आउँछ, अब यसको कारण जान्यो, बस त्यो सकिहाल्यो। त्यो आउनुभन्दा पहिला नै जान्यो भने ऊ रुनु नै परेन, हाँस्नु नै छैन भने त ठिक छ। यदि त्यो बन्छ भने, अज्ञानीहरू त छन्, ऊ हाँस्छ त त्यो हाँस्नुपर्ने नै त हुन्छ। ऊ अज्ञान त सर्छ, सर्ने रोग हो, ज्ञान पनि सर्छ, सर्ने रोग जस्तै हो, ज्ञान पनि फैलिन्छ, अज्ञान पनि फैलिन्छ। अब अज्ञानी आयो र ऊ हाँस्यो भने हाँस्नु पर्यो। अब दुःख के हो, यहाँ अपमान भयो, गाली भयो भने त्यो त्यो सम्हाल्नु परेन, जानेन भने त्यो सङ्ग्रह हुँदै जान्छ, दुःखमाथि दुःख, दुःखमाथि दुःख सङ्ग्रह हुँदै जान्छ। अनि त्यो दुःखको सङ्ग्रह भयो भने के हुन्छ, दुःखको सङ्ग्रह भने के हुन्छ, दुःख नै दुःख हुन्छ, अज्ञानी हुन्छ, दुःख नै अज्ञान हो, सुख पनि अज्ञान हो, त्यो सङ्ग्रह हुँदै जान्छ, यसको कारण जानेन, यसलाई हल गर्न सकेन। यति नै के हो त, कारणलाई जान्नु पर्यो, जुनसुकै कुराको कारणलाई जान्नु पर्यो, त्यो जान्नेतर्फ बस पहिला रहस्य, योभन्दा पहिला त रहस्य, कारणभन्दा पनि पहिला त रहस्य, जिज्ञासा त उठ्नु पर्यो, पहिला जिज्ञासा उठ्नु पर्यो। जिज्ञासा मारिएको छ, जिज्ञासा नै छैन भने त त्यो कारणलाई जान्न नै थाल्दैन। अब कारणलाई जान भनेर त के, पहिला रहस्य त उसमा आउनु पर्यो, रहस्यको लागि त्यो संवेदनशीलता त चाहियो। पहिलो कुरा रहस्य, त्यो संवेदनशीलता, त्यो अचम्म, त्यो ताजा, अचम्मको ताजापन। बिहान सूर्य आउँछ त अचम्म, फेरि साँझमा चन्द्रमा आउँछ त अचम्म, यहाँ सब थोक अचम्म छैन, फुल फुल्छ त अचम्म, त्यो अचम्म पर्ने त्यो भनेको चेतना बाँचिरहेको छ। यदि त्यो मरेको छ भने फेरि कारण खोज्नतर्फ ऊ लाग्दै, पहिला अचम्म, पहिला रहस्य, यो बीज हो, यो ज्ञानको बीज हो, यो नै छैन भने फेरि कारणलाई थाहा पाऊ, सबैलाई सोध के हो, यो कहाँबाट हो, यो चन्द्रमा कहाँबाट, यो सूर्य कहाँबाट, यसको कारणसम्म जान सक्दैन, पहिला त अचम्म पर्नु पऱ्यो, पहिला रहस्य त आउनु पऱ्यो, पहिला ऊ उठ्नु त पऱ्यो, पहिला ऊ बिउजनु त पऱ्यो, होसियार त, त्यो संवेदनशीलता, त्यो जागरुकता त चाहियो। त्यो त्यो त बच्चामा छ, ऊ जिज्ञासु छ, ऊ खोजिरहन्छ, यसलाई मार्नु भएन।
बच्चाको जिज्ञासालाई मार्नु भयो। बच्चाको